नमस्कार मित्रों, आपणे आगळ हमणां वात करी अने आगळना लेक्चरमां वात करी आपणे के आज्ञार्थ वाक्य मात्र अमुक भावार्थ पूरता सीमित नथी होता। आज्ञार्थ वाक्यमां आपणे आगळ वात करीए तो दरखास्त अथवा प्रस्ताव दर्शावता वाक्यो पण समावेश थाय छे, जेमां लेट अने लेट्सथी शरू थता वाक्योनी आपणे समजूती मेळवीशुं। तो लेट अने लेट्स आ बे शब्दो छे ए दरखास्त अथवा सजेशन दर्शावे छे। तो आवा वाक्यनुं आईडीएसमां रूपांतर थाय त्यारे कया कया फेरफारो थाय ते आपणे खास याद राखवाना छे। तो अहींया आपणे जोईए लेटथी शरू थता वाक्यनुं आईडीएसमां रूपांतर, आइडियस ऑफ लेट एंड लेट्स सेंटेन्सीस। सौ प्रथम आपणे लेटथी शरू थता वाक्योनी वात करीए, त्यारबाद आपणे लेट्सनी वात करशुं। तो खास याद रखवानुं छे लेटथी शरू थता वाक्यनुं रूपांतर थाय त्यारे रिपोर्टिंग वर्ब तरीके सजेस्टेड अथवा प्रपोज्ड शब्द मुकाय छे। घणी वखते भावार्थ एवो होय के अलग प्रकारनो भावार्थ होय जेमां सजेस्टेड के प्रपोज्ड न आवी शकतुं होय, तो एना माटेनो अलग भावार्थवाळो वाक्य पण होय छे। जेवा के कोई बेगरनुं वाक्य होय तो एमां बेग्ड आपणे मूकी शकशुं, प्रार्थनाने लगतुं वाक्य होय तो आपणे प्रेड मूकी शकशुं। एवा वाक्यो बहु जूज ઓછા હોય છે, પરંતુ મોસ્ટ ઓફ મોટા ભાગે તમારે લેટવાળા વાક્યમાં અને લેટ્સવાળામાં આ બંનેની વાત સાથે કરી દઉં, લેટ અને લેટ્સ બંનેના વાક્યોમાં આપણે રૂપાંતર કરીએ આઈડીએસમાં, તો રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે સજેસ્ટેડ અથવા પ્રપોઝ્ડ શબ્દ મૂકવાનો છે, જેનો અર્થ થાય છે સૂચન અથવા પ્રસ્તાવ। બીજી વાત કરીએ સંયોજક તરીકે, પહેલી વાત રિપોર્ટિંગ વર્બની આવે, બીજી વાત સંયોજકની આવે। તો સંયોજકની વાત આપણે આગળ થઈ ગઈ છે કે આ આજ્ઞાર્થ વાક્ય જ છે। જો હકાર હોય તો ટુ ને નકાર હોય તો નોટ ટુ, એટલે લેટવાળું વાક્ય હોય તો એમાં આપણે ઇન્ડાયરેક્ટ થશે ત્યારે આગળ આપણે ટુ મૂકી દેશું, એટલે લેટનું બની જશે ટુ લેટ। ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે ડીએસમાંથી આઈડીએસ કરો લેટવાળા વાક્યનું, તો લેટને આપણે રિમૂવ નથી કરવાનું, લેટને વાક્યમાં એ જ સ્થાને રહેવા દેવાનું છે, તેની આગળ માત્ર ટુ શબ્દ મૂકી દેવાનો છે, એટલે લેટનું થઈ જશે ટુ લેટ। આગળ લેટ્સમાં ફેરફાર થશે, પણ અહીંયા પૂરતું આપણે એટલું યાદ રાખવાનું છે કે લેટનું ટુ લેટ થશે, અને સંયોજક તરીકે આપણે ટુ મૂકીએ છીએ, બરાબર છે, એ ખાસ યાદ રાખવાનું છે આ વાક્યોમાં। લેટ્સમાં બીજું સંયોજક આવી જશે, એટલે મેં નોંધ પણ લખેલી છે કે લેટનું ટુ લેટ થાય છે, સંયોજક તરીકે ટુ મુકાય છે, વાક્યમાંથી લેટ દૂર થતું નથી। અહીંયા કેટલાક એક્ઝામ્પલ માટે વાક્યો આપેલા છે, જે દરેક વાક્યોમાં શરૂઆતમાં લેટ આપેલું છે, અને સર્વનામમાં ફેરફાર આપણે જેમ આગળ કરતા સર્વનામમાં કાળમાં સમયદર્શક શબ્દોમાં અને સહાયકારક ક્રિયાપદોમાં એ ફેરફારો દરેક વાક્યોમાં યથાવત રહેવાના છે, બોલનાર અને સાંભળનારને ધ્યાનમાં રાખી અને સર્વનામોમાં ફેરફાર થાય છે, એ ફેરફારોને આપણે અહીંયા એઝ ઇટ ઇઝ રાખવાના છે। આગળ જોઈએ એક્ઝામ્પલ 1, રાજેશ સેડ ટુ હિઝ ફાધર લેટ મી ગો ટુ માય સ્કૂલ। એટલે રાજેશે એના પિતાને કહ્યું કે મને મારી શાળાએ જવા દો, તો એ સૂચન કરે છે, એટલે આપણે સજેસ્ટેડ મૂકી દઈશું, તો બોલનારમાં કાંઈ પરિવર્તન નહીં થાય, રાજેશ સેડ ટુનું આપણે મૂકી દઈશું સજેસ્ટેડ હિઝ ફાધર। હવે વાક્યને જોડવા માટે મેં વાત કરી એમ ટુ લેટનું લેટ, હવે લેટનો એલ છે એ સ્મોલ થઈ જશે, ખાસ યાદ રાખવાનું, ટુ લેટ મી છે એ બોલનાર છે રાજેશ છે, એટલે મીનું થઈ જશે હિમ, ગોનું ગો, ટુનું ટુ, માયનું થઈ જશે હિઝ, સ્કૂલનું સ્કૂલ। તો આખું વાક્ય આ રીતે બનશે, રાજેશ સજેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ ગો ટુ હિઝ સ્કૂલ। રાજેશનું રાજેશ રાખ્યું, આપણે સેડ ટુનું સજેસ્ટેડ બનાવ્યું, હિઝ ફાધરનું હિઝ ફાધર રાખ્યું, જોડવા માટે ટુ મૂક્યું, લેટનું લેટ રાખ્યું, દૂર નથી કર્યું મેં, મીનું હિમ બનાવ્યું કારણ કે બોલનાર છે એ રાજેશ છે, એટલે એનો ત્રીજો પુરુષ એક વચન, એટલે હિમ બનાવ્યું, ગોનું ગો રાખેલું છે, ટુનું ટુ રાખ્યું, માય સ્કૂલનું કરી નાખ્યું હિઝ સ્કૂલ। નેક્સ્ટ બીજું વાક્ય, માયા સેડ ટુ ધ પ્રિન્સિપાલ લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફ્રેન્ડ સર। હવે ખાસ યાદ રાખવાનું છે વાક્યમાં સર કે મેડમ કે યસ કે નો આવું આવતું હોય તો એ આપણે એવા વાક્યોને એવા શબ્દોને વાક્યોમાંથી દૂર કરવાના છે જે આપણે આગળ આવશે। માયા બોલનાર છે, સાંભળનાર પ્રિન્સિપાલ છે, માયા એમ બોલે છે કે લેટ મી ઇન્ટ્રોડ્યુસ માય ફ્રેન્ડ સર, તો બોલનારમાં કંઈ પરિવર્તન નહીં કરીએ, માયાનું માયા, સેડ ટુનું આપણે કરીએ સજેસ્ટેડ,
ધ પ્રિન્સિપાલનું ધ પ્રિન્સિપાલ જોડવા માટે વાક્યને આપણે મૂકીએ છીએ ટુ, લેટનું લેટ, મી છે અહીં બોલનાર માયા છે એટલે મીનું થઈ જશે હર, ઇન્ટ્રોડ્યુસનું ઇન્ટ્રોડ્યુસ, ફરી પાછું માય છે એ માયા જ બોલશે માયનું થઈ જશે હર, ફ્રેન્ડનું ફ્રેન્ડ, સર શબ્દ છે આપણે દૂર કરી દઈશું. વાક્ય બની જશે માયા સજેસ્ટેડ ધ પ્રિન્સિપાલ, અહીંયા સજેસ્ટેડ મૂકી દીધું, બોલના સાંભળનાર એમ નામ રાખ્યા, લેટનું મૂક્યું મેં ટુ લેટ, મીનું કરી નાખ્યું હર કારણ કે બોલનાર છે એ માયા છે, ટુ લેટ હર ઇન્ટ્રોડ્યુસનું ઇન્ટ્રોડ્યુસ, માય ફ્રેન્ડ એમ માયા બોલી એટલે એનું કરી નાખ્યું હર ફ્રેન્ડ. તો આ થઈ ગયું વાક્ય. નેક્સ્ટ, ધ ઝૂ કીપર સેડ ટુ ધ ગાર્ડ, એટલે કે પ્રાણી સંગ્રહાલયનો રખેવાળ છે તે ગાર્ડને કહે છે લેટ ધેમ ગો આઈ વિલ સી ધેમ, તેઓને જવા દો હું જોઈ લઈશ. તો ધ ઝૂ કીપરનું ધ ઝૂ કીપર, સજેસ્ટેડ, અહીંયા કાંઈ ખ્યાલ ના હોય તો તમે ઓર્ડર્ડ પણ મૂકી શકો બહુ એવું હોય તો. ધ ગાર્ડનું ધ ગાર્ડ જોડવા માટે આપણે ટુ મૂકીશું, લેટનું લેટ. હવે યાદ રાખવાનું છે કે ત્રીજા પુરુષના સર્વનામો હોય એમાં કોઈ ફેરફાર થતો નથી, ધેમ આપેલું હોય તો ધેમમાં કંઈ પણ પરિવર્તન નહીં થાય. ધેમનું ધેમ, ગો આઈ છે એવું બોલનાર, ઝૂ કીપર છે એ ભાઈ છે એટલે આઈનું હી, વિલનું બનાવીશ હું વુડ, સીનું વુડ સાથે હંમેશા વી બનાવે એટલે સીનું સી, અને ધેમમાં આપણે કંઈ પણ પરિવર્તન નહીં કરીએ ધેમનું ધેમ. ફરી પાછું, તો ધ ઝૂ કીપર સજેસ્ટેડ ધ ગાર્ડ, ઝૂ કીપર સજેસ્ટેડ ધ ગાર્ડ ટુ લેટ ધેમ ગો, ધેમનું મેં ધેમ રાખ્યું કારણ કે ફેરફાર નહીં થાય એમાં, હી આઈનું હી બનાવી નાખ્યું, વિલનું વુડ બનાવ્યું, વુડ બને એટલે એની સાથે મૂળરૂપ આવે એટલે વુડ સી, અને ધેમનું ધેમ. લાસ્ટ, ભાવિક સેડ ટુ પ્રતિક, લેટ મી ટેલ યુ અબાઉટ ધીસ પ્લેસ. હવે ભાવિક છે એ આપણે અહીંયા આપણે પ્રસ્તાવ મૂકે છે એવું કહીએ આપણે, તો આપણે ભાવિકનું ભાવિક, સેડ ટુનું આપણે પ્રપોઝ મૂકી દઈએ તો પણ ચાલશે. પ્રતિક જોડવા માટે ટુ, લેટનું લેટ, મીનું કરી નાખશું આપણે હિમ કારણ કે બોલનાર છે એ ભાવિક છે, ટેલનું ટેલ, યુ છે એ સામેવાળાને કહે છે તો યુનું પણ થશે હિમ, યુ બીજી વિભક્તિનો છે એટલે આપણે હિમ કરશું કારણ કે ક્રિયાપદ નથી, અબાઉટ ધીસનું ધેટ, પ્લેસનું પ્લેસ. વાક્ય જોઈ લે, ભાવિક પ્રપોઝ પ્રતિક ટુ લેટ હિમ ટેલ હિમ અબાઉટ ધેટ પ્લેસ. અહીંયા આપણે બોલના સાંભળનારને યથાવત રાખી, રિપોર્ટિંગ વર્બ પ્રપોઝડ મૂકી અને બીજા સર્વનામ અને અન્ય ફેરફારો સાથે વાક્ય કમ્પ્લીટ કર્યું. તો મિત્રો આ રીતે લેટવાળા વાક્યો છે એનું રૂપાંતર કરીએ ત્યારે સજેસ્ટેડ યાદ રાખવાનું છે અને લેટનું ટુ લેટ થાય છે તે ખાસ યાદ રાખવાનું છે. હવે આના પછીની આપણે આગળ વાત કરીએ તો આના પછીના વાક્યો છે એ આપણે લેટ નહીં પરંતુ લેટ્સથી શરૂ થતા વાક્યો આપણે જોઈશું. તો આની પહેલાં આપણે લેટવાળા વાક્યોનું આઈડીએસમાં રૂપાંતર જોયું, તેના જેવા જ પ્રકારના વાક્યો બીજા જેને આપણે સમાવેશ કરીએ છીએ લેટ્સમાં. તો લેટનું જે રીતે આઈડીએસમાં રૂપાંતર થયું તેનાથી થોડી અલગ રીતે આપણે લેટ્સવાળા વાક્યોનું રૂપાંતર કરીશું, માત્ર સંયોજકમાં અને લેટમાં થોડો ડિફરન્સ રહેશે જે આપણે જોઈ લઈએ. તો આગળના વાક્યોમાં આપણે જોયું હતું કે લેટ થી શરૂ થતા વાક્યોમાં આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ અને પ્રપોઝ શબ્દ મૂકેલો હતો અને એ જ શબ્દો આપણે લેટ્સવાળા વાક્યોમાં રિપોર્ટિંગ વર્બ તરીકે કન્ટિન્યુ રાખીશું. સજેસ્ટેડ અથવા પ્રપોઝ જેવો ભાવાર્થ એવો આપણે રિપોર્ટિંગ વર્બ આપણે ઉપયોગ કરીશું. તો આપણે જોઈ લઈએ આગળના વાક્યોમાં લેટવાળા વાક્યોમાં આપણે સંયોજક તરીકે આપણે ટુ ઉપયોગ કરેલો હતો એટલે લેટનું ટુ લેટ કરેલું હતું. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે લેટમાંથી આપણે લેટ્સમાં આવી ગયા છીએ, હવે તો લેટ્સવાળા વાક્યોનું આઈડીએસમાં રૂપાંતર થશે ત્યારે સંયોજક તરીકે ધેટ શબ્દ આવશે જે આપણે વિધાન વાક્યોમાં ઉપયોગ કરતા હતા. તો સંયોજક તરીકે ધેટ શબ્દ યાદ રાખવાનો છે ખાસ. બીજી એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે વાક્યની અંદર ધેય શુડનો ઉપયોગ થશે. જો લેટ્સ હોય તો આપણે લેટ્સનું અલગ કરીએ તો લેટ અસ થાય તો અસનું બની જશે ધેય અને લેટ છે એ દૂર થઈ જશે. મતલબ કે
लेट्स से अपने तेना स्थाने लेट्स ना स्थाने अपने मुकी देशु धे शुड संयोजक तरीके अपने मुकीशु धेड। खास नोंध याद रखे वाक्य में आवेल लेट्स से ए दूर थाय से अने लेट्स ना स्थाने ज अपने धे शुड नो उपयोग करीए छीए। जोई लईए वाक्य चिल्ड्रन सेड टू टीचर लेट्स गो टू द प्लेग्राउंड। हवे अहींया लेट्स ज एवुं दर्शावे छे कंईक प्रस्ताव कंईक सूचन एवुं दर्शावे छे। आपणे कोईने कहीए के लेट्स गो એટલે લેટ એટલે કે ચાલો, અસ એટલે આપણે, ચાલો આપણે જઈએ કોઈ જગ્યાએ જવાની વાત હોય તો એને પ્રસ્તાવ અથવા સૂચન કોઈ પણ કહી શકાય। જો એ એક્સેપ્ટેડ થાય તો આપણો પ્રપોઝલ એક્સેપ્ટેડ થઈ, અથવા એક્સેપ્ટેડ ન થાય તો આપણે સૂચન કર્યું તેનું પાલન થવું ન થવું એ સામેવાળા ઉપર આધાર રાખે છે। તો અહીંયા બોલનાર ચિલ્ડ્રન છે, સાંભળનાર ટીચર છે, લેટ્સ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ એ રિપોર્ટેડ સ્પીચ છે। તો આપણે રિપોર્ટેડ સ્પીચમાં ફેરફાર કરવા માટે આગળ સંયોજક મૂકીશું અને વાક્યમાં રિપોર્ટિંગ વર્બનો ઉપયોગ કરીશું। તો ચિલ્ડ્રનમાં કોઈ ચેન્જીસ નહીં થાય, ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન, સેડ ટુનું આપણે મૂકી દઈશું, સજેસ્ટેડ, ટીચરનું ટીચર। હવે મેં વાત કરી એમ અહીંયા વાક્યને જોડવા માટે ટુ નહીં પરંતુ અહીંયા મૂકીશું આપણે ધેટ। ટુ આવે છે પણ લેટવાળા વાક્યોમાં, લેટ્સમાં નહીં। અહીંયા ધેટ મૂકી દીધું, હવે લેટ્સ શબ્દ છે એનું આપણે રૂપાંતર કરી નાખશું ધેય શુડમાં। ધેય શુડ યાદ રાખજો, ધેય શુડ શબ્દ યાદ રાખજો, અને એની સાથે હંમેશા વી વન જ આવશે, ગો જ આવશે। ટુ ધ પ્લેગ્રાઉન્ડ સેમ, એમ કાંઈ ફેરફાર નહીં થાય। તો અહીં થઈ ગયું વાક્ય પૂરું, બોલનાર ચિલ્ડ્રન છે, સાંભળનાર ટીચર છે, રિપોર્ટિંગ વર્બ સજેસ્ટેડ, બે વાક્યને જોડવા માટે ધેટ, લેટ્સને આપણે દૂર કર્યું તેના સ્થાને મૂક્યું ધેય શુડ, અને આગળના ફેરફારો યથાવત રેખા। એટલે વાક્ય બની ગયું ચિલ્ડ્રન સજેસ્ટેડ ટીચર ધેટ ધેય શુડ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ। આટલો ચેન્જીસ આપણે કર્યો। નેક્સ્ટ રિપોર્ટર સેડ ટુ સ્પેક્ટેટર્સ લેટ્સ સી ધ એક્સક્લુઝિવ રિપોર્ટ। રિપોર્ટર એટલે કે ન્યૂઝનો રિપોર્ટર છે, વક્તા છે, બોલનાર છે, સ્પેક્ટેટર એટલે પ્રેક્ષકગણ છે, દર્શકગણ છે। લેટ્સ સી ધ એક્સક્લુઝિવ રિપોર્ટ એટલે કે લેટેસ્ટ અદ્યતન રિપોર્ટ આપણે જોઈએ। તો બોલનાર રિપોર્ટર છે, રિપોર્ટરમાં કાંઈ પણ ચેન્જીસ નહીં, રિપોર્ટરનું રિપોર્ટર, સેડનું સજેસ્ટેડ, સ્પેક્ટેટરનું સ્પેક્ટેટર, જોડવા માટે આપણે ધેટ મૂકીશું, લેટ્સનું કરી નાખશું ધેય શુડ, સીનું સી, ધ એક્સક્લુઝિવ રિપોર્ટનું ધ એક્સક્લુઝિવ રિપોર્ટ। આથી ગયો આખું વાક્ય પૂરું, રિપોર્ટર સજેસ્ટેડ સ્પેક્ટેટર્સ ધેટ ધે શુડ સી ધ એક્સક્લુઝિવ રિપોર્ટ। લેટ્સનું અહીંયા પણ આપણે ધે શુડ બનાવ્યું અને બે વાક્યને જોડવા માટે આપણે ધેટનો ઉપયોગ કર્યો, રિપોર્ટિંગ વર્બ જે આપણે યોગ્ય મૂકીએ છીએ તે મૂક્યું। નેક્સ્ટ મિસ્ટર શર્મા સેડ ટુ મિસ્ટર ગોહેલ લેટ્સ વિઝિટ ટુ યોર ફાર્મ હાઉસ। એટલે અહીંયા મિસ્ટર શર્માએ એક પ્રપોઝલ મૂકી મિસ્ટર ગોહેલને કે ચાલો આપણે તમારા ફાર્મ હાઉસ પર જઈએ, મુલાકાત લઈએ। તો અહીંયા મિસ્ટર શર્મા સેડ ટુને આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે પ્રપોઝ મૂકી દઈએ, મિસ્ટર ગોહેલનો મિસ્ટર ગોહેલ, બે વાક્યને જોડવા માટે હું ધેટ મૂકી દઈશ, લેટ્સનું આપણે કરી નાખીએ ધેય શુડ, વિઝિટનું વિઝિટ, ટુ યોરનું હિઝ, કારણ કે સામેવાળો ગોહેલ છે એ ભાઈ છે, ફાર્મ હાઉસનું ફાર્મ હાઉસ। આ થઈ ગયું વાક્ય કમ્પ્લીટ, મિસ્ટર શર્મા પ્રપોઝ મિસ્ટર ગોહેલ ધેટ ધે શુડ વિઝિટ ટુ હિઝ ફાર્મ હાઉસ। લાસ્ટ ધ બોય્સ સેડ ટુ ધ કોચ લેટ્સ પ્લે હોકી ટુડે। હવે કોચ છે એને બાળકો એક સૂચન કરે છે અથવા પ્રપોઝલ મૂકે છે કે ચાલો આપણે આજે હોકી રમીએ। તો ધ બોય્સનું ધ બોય્સ, સેડ ટુ તમે પ્રપોઝ અથવા સજેસ્ટેડ કોઈ પણ મૂકી શકો, ધ કોચ છોડવા માટે ધેટ, લેટ્સનું આપણે બનાવી નાખશું ધેય શુડ, પ્લેનું પ્લે, હોકીનું હોકી, ક્રિકેટ ન થાય, ટુડેનું આપણે કરી નાખશું ધેટ ડે। તો આ થઈ ગયો વાક્ય, ધ બોય સજેસ્ટેડ ધ કોચ ધેટ ધેય શુડ પ્લે હોકી ધેટ ડે। તો મિત્રો આ થઈ ગયું લેટ્સવાળા વાક્યોનું આઈડીએસમાં રૂપાંતર। અહીંયા આપણે બે પ્રકાર જોયા, લેટ અને લેટ્સ, બંનેનો ડિફરન્સ કહી દઉં।
કે લેટવાળા વાક્યોમાં એટલું યાદ રાખવાનું છે આપણે કે લેટવાળા વાક્યમાં લેટનું ટુ લેટ થાય છે, સંયોજક સહી ટુ આવી જાય છે. અને લેટ્સવાળા વાક્યોમાં શું થાય છે તો કે લેટ્સ એ દૂર થઈ જાય છે અને તેના સ્થાને આવી જાય છે ધેય શુડ અને વાક્યમાં સંયોજક આવે છે. તો આ થઈ ગયા દરખાસ્ત દર્શાવતા વાક્યો. અને મેક્સિમમ પ્રેક્ટિસ કરી અને આપ લેટ અને લેટ્સનો આઈડિયા એકદમ કોન્સેપ્ટ ક્લિયર કરી શકો છો. આશા રાખું છું કે લેટ અને લેટ્સની માહિતી તમને સમજાઈ ગઈ હશે. થેન્ક યુ, આભાર.